સાદુરૂપ માટેના આપણે આગળ બે વિડિયો જોયા. હવે આ વિડિયોની અંદર આપણે આવા વર્ગમૂળ વાળા પદના પાછા વર્ગમૂળ કઈ રીતે કાઢવા એની ચર્ચા કરશું. અને આખી મેથડ આપણે અત્યારની જોઈએ અને આપણે ટૂંકમાં કઈ રીતે કરી શકીએ એ આપણે અત્યારે એની અંદર જોવાનું છે. હવે કરવાનું શું છે એની અંદર આપણે ઉદાહરણ સાથે સમજતા જઈએ. માનો કઈ આપ્યું છે 5 + 2√6, એનું વર્ગમૂળ શોધો એટલે આપણે આ મેળવવાનું છે. તો આની અંદર મેથડ શું છે? તો અહીંયા પેલા બગડો હોવો જોઈએ ગુણાકારમાં. જે પદ વર્ગમૂળ વાળું છે ત્યાં ગુણાકારમાં બગડો હોવો ફરજિયાત છે. જો ના હોય તો આપણે ગુણાકાર કરીને, ગુણાકાર અને ભાગાકાર કરીને લઈ આવી શકીએ. તો અહીંયા આપણી પાસે છે જ, તો આમાં હવે એ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. ના હોય તો જોવું પડશે. તો અહીંયા આપણી પાસે બે છે, તો હવે કરવાનું શું? વર્ગમૂળ ની અંદર કોણ છે? 6. તો આના આપણે અવયવ પાડવાના કયા પડશે? એક તો 2 3 6 અને બીજો 6 1 6. આવા બે અવયવ મળે. હવે આ અવયવ માંથી આ વર્ગમૂળ ની અંદર હતો એના અવયવ કરવાના, એમાંથી 12 કોણ છે? અહીંયા 5. તો આ બે માંથી કોનો સરવાળો 5 થાય એ આપણે જોવાનું. તો 2 અને 3 નો સરવાળો 5 થાય. તો આ 2 અને 3 જે હતા એને આપણે અલગ અલગ વર્ગમૂળમાં મૂકવાના. √2 √3 વચ્ચે નિશાની કઈ છે? પ્લસ. તો આનું વર્ગમૂળ આ થાય. તો આપણને ઓપ્શન પણ આની જેમ જ આપેલા હોય તો આ આપણો જવાબ. હવે આ જવાબ સાચો કે ખોટો એ ચેક કરવું હોય તો √3 + √2 નું વર્ગમૂળ છે એવું જોવું હોય તો આપણે જાણીએ, જો 3 નો વર્ગ શું થાય? 9. 9 નું વર્ગમૂળ શું હોય? 3. 9 નું વર્ગમૂળ 3 છે એવું ચેક કરવા માટે શું કરીએ? 3 નો પાછો વર્ગ કરી દઈએ તો એ 9 આવવું જોઈએ. તો આનું વર્ગમૂળ આ મળ્યું. સાચું છે કે નહીં જોવું હોય તો આનો વર્ગ કરતા આ જવાબ મળવો જોઈએ. તો આનો વર્ગ કરીએ કઈ રીતે છૂટું પડશે? a² + 2ab + b² વર્ગ મુજબ પેલા પદ નો વર્ગ 3 + 2ab, 2√3 અને √2 નો ગુણાકાર એટલે √6 + b નો વર્ગ એટલે √2 નો વર્ગ 2, 3 + 2 એટલે 5, અને અહીંયા મળ્યો 2√6 મળે છે. તો આપણો જવાબ સાચો, બાકી ખોટો. એ જ રીતે બીજો પ્રશ્ન ચેક કરીએ. શું આપ્યું છે? 8 - 2√7, એમાં પણ √2 છે, આનું પાછું વર્ગમૂળ મેળવવું છે. તો 7 છે અહીંયા, 7 ના અવયવ કોણ પડશે? 7 + 7, બીજા કોઈ પડશે નહીં. તો આ બે નો સરવાળો અહીંયા થાય છે. હા જો અહીંયા 8 છે એનો સરવાળો 8 જ થાય. તો 2 ને 1 1 વર્ગમૂળ આપી દેવાનું. √7 √1, વચ્ચે નિશાની કઈ છે? માઇનસ ની. તો અહીંયા આવશે માઇનસ. તો √7 - 1 નું વર્ગમૂળ 1. ધ્યાન અહીંયા પાછું એક બીજું રાખવાનું છે. અહીંયા આપણે જે બે અવયવ પાડ્યા એમાંથી મોટો અવયવ આગળ લખવાનો, જ્યારે વચ્ચે માઇનસ હોય ત્યારે, આમાં કઈ જરૂર નથી. અને નાનો અવયવ લખશું પાછળ. તો આનું વર્ગમૂળ થાય આ. હવે આની વાત કરીએ, 6 + 2√5, એનું પાછું વર્ગમૂળ મેળવવું છે. તો 5 ના અવયવ 5 1 5, બીજા કોઈ પડશે નહીં. તો 2 ને 1 1 માં મૂકી દઈએ આપણે. √5 + √1 એટલે આ શું થઈ ગયું? √5 + 1. ધ્યાન રાખવાનું, જો આ બે માં પાંચડો અને છગડો જ ખાલી અડાવડા છે, પણ અંદર હોય એના અવયવ પાડવાના, 12 નો સરવાળો હોવો જોઈએ. અહીંયા આપણને આપ્યું છે આનું સાદુરૂપ આપવાનું છે કે આના બરાબર જવાબ શું મળે. તો એનું સાદુરૂપ આપવું હોય તો પેલા 2 ના વર્ગમૂળ છે 12 ના, એ આપણે કાઢવા પડશે. 5 + 2√6 એનું વર્ગમૂળ આપણે હમણાં જ કાઢ્યું અહીંયા ઉપર, છતાંય પાછું એક વાર જોઈ લઈએ. 5 + 6√2, 6 ના ભાગ પડશે 2 3 6, જેનો સરવાળો 5 થાય એટલે આનું શું થશે? √3 + √2, વચ્ચે છે માઇનસ. પછી અહીંયા 15 ના અવયવ પાડીએ, 5 3 15 અને 15 1 15, બીજા પડશે નહીં. તો અહીંયા છે 8, તો આ બે માંથી સરવાળો 8 ક્યાં થશે? આમાં 5 અને 3 માં. તો ન્યા આવશે √5, વચ્ચે માઇનસ છે તો અહીંયા માઇનસ, નાનું પદ પાછળ √3 થશે આવું. હવે આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા √3 + √2 એમનામ, આ માઇનસ અંદર જશે. તો આ થઈ ગયા −√5 - − + √3,
તો રૂટ ત્રણ વત્તા રૂટ ત્રણ થશે બે રૂટ ત્રણ થશે, અને આ બે માં કઈ આપણે કરી શકશું નહીં, કેમ કે બધા વિજાતીય પદ છે, આ બે સજાતીય હતા, તો આનો સરવાળો બાદબાકી થાય, બાકી થશે નહીં. જો અહીંયા માનો કે પ્લસ આપ્યા હોત તો શું આવે, અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ હતા તો અહીંયા બેયને માઇનસ ની નિશાની લાગશે, તો આમાં રૂટ ત્રણ ઉડી જાય તો વધશે શું, હવે વધશે રૂટ બે માઇનસ રૂટ પાંચ, આટલું વધે. તો ધ્યાન રાખવાનું છે પ્લસ માઇનસ માં, અને કૌંસ છૂટા પાડવામાં, કૌંસ છૂટો પાડીએ, બાર માઇનસ હોય તો માઇનસ વાળી નિશાની પ્લસ થાય, પ્લસ વાળી નિશાની માઇનસ થાય. એના પછી આપ્યું છે વર્ગમૂળ માં દસ માઇનસ રૂટ ચોર્યાસી, તો જો એમાં બાર બે નથી, અહીંયા આપણી પાસે બાર બે હતા, અહીંયા બે નથી, તો અહીંયા બે ના હોય તો શું કરશું આપણે, તો પેલા બે લઈ આવવા પડે. દસ રૂટ ચોર્યાસી છે, પેલા તો આની અંદર જોવાનું, ચોર્યાસી એટલે શું થાય, એકવીસ ગુણ્યા ચાર એટલે ચોર્યાસી થાય, તો આના માટે આપણે આમ લખી શકીએ રૂટ દસ માઇનસ ચોર્યાસી એટલે એકવીસ ગુણ્યા ચાર, ચાર નું વર્ગમૂળ નીકળે બે અને એકવીસ એમનેમ રહેશે, તો હવે આનું થાય જો એકવીસ, એકવીસ ના અવયવ સાત ત્રણ એકવીસ, આનો સરવાળો દસ થાય છે, હા, તો શું થશે વર્ગમૂળમાં સાત માઇનસ વર્ગમૂળમાં દસ, આ આપણો જવાબ. ધ્યાન રાખવાનું શું, બાર બે ના હોય તો આપણે બે નો મેળ કરવો પડે. માનો કે આપણે સિવાયનું એક ઉદાહરણ જોઈએ જેમાં બાર બે ના હોય, તો ત્રણ માઇનસ માની લો કે રૂટ પાંચ છે, તો અહીંયા બે નથી તો શું કરશું, તો આ પદને આપણે બે આખાઈને બે વડે ગુણીને બે વડે ભાગી શકીએ, તો આના બરાબર આમ લખાય બે કૌંસમાં ત્રણ માઇનસ રૂટ પાંચ છેદમાં બે, બે બે ઉડી જશે એટલે વધશે તો આજ, પણ ઉડાડવાના નથી, આ શું થશે બે ત્રણ છ માઇનસ બે રૂટ પાંચ આખાઈના છેદમાં બે. હવે એ બે આવી ગયા જો, હવે આનું આપણે વર્ગમૂળ મેળવવું છે, તો એનો મતલબ થશે રૂટમાં છ માઇનસ બે રૂટ પાંચ છેદમાં બે, આ બગડો એ અંદર વર્ગમૂળમાં જ રહેશે, કેમ કે આપણે આખા પદનું વર્ગમૂળ મેળવવાનું છે. તો હવે આનું શું થાય, પાંચ ના એવા બે ભાગ પાડવાના જેનો સરવાળો છ થાય, તો આપણે અહીંયા જોયું તો જો આર્યું રૂટ પાંચ વત્તા એક, નિશાની અહીંયા માઇનસ છે તો વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ ની, તો આના બરાબર લખાય શું રૂટ પાંચ માઇનસ એક છેદમાં બે છે, પણ એ કેવા હશે વર્ગમૂળ વાળા, કેમ કે વર્ગમૂળ છે. હવે આપણે જો આમાં છેદમાં વર્ગમૂળ રેવા દેવું ના હોય તો શું કરવાનું, બાકી આ આપણો જવાબ. હવે આનું વર્ગમૂળ દૂર કરવા માટે રૂટ ટુ વડે ગુણીએ અને રૂટ ટુ વડે ભાગીએ, તો આ રૂટ ટુ નો ગુણાકાર બે સાથે થાય, આની સાથે શું થાય રૂટ દસ, આની સાથે થાય રૂટ બે છેદમાં રૂટ બે ગુણ્યા રૂટ બે એટલે બે, આ બે ની બાદબાકી હવે થશે નહીં. તો આ પ્રકારના પ્રશ્નોની અંદર આપણે વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ આપણે આની અંદર જોઈ ગયા. ધ્યાન રાખવા જેવી બાબત, બગડો હોવો જોઈએ, ના હોય તો આપણે લઈ આવી શકીએ ગુણાકાર ભાગાકાર કરીને, અથવા તો વર્ગમૂળની અંદરથી બહાર કાઢી શકાય જો નીકળે હોય તો. બીજું, વર્ગમૂળ વાળા પદના અવયવ પાડવાના જેનો સરવાળો બાર આપેલા પદ જેટલો થવો જોઈએ.